વોર્ડ નંબર 2 ની આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો પ્રચંડ વેગથી જનસંપર્ક શરૂ છે, ખાસ કરીને અત્યારે આપણી સાથે રાજભા જલા જોડાયા છે. રાજભા, આપની પાસે જાણવા માંગીશ કે એક પક્ષની જવાબદારી જે હોય છે, એક નેતૃત્વ નીચે કામ કરવાનું પાર્ટીનું હોતું હોય છે, ત્યારે શું કામો છે કે જે આમ આદમી પાર્ટી કરવાની છે? આમ આદમી પાર્ટી સાચા અર્થમાં રાજકોટની અંદર સત્તા ઉપર આવીને જે લોકોના પાયાના પ્રશ્નો, બે કહેવાય મૂળભૂત પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્ય, એ વસ્તુમાં વધારે ધ્યાન દેશે, એ વિષયમાં ધ્યાન દઈને આમ આદમી પાર્ટી કામ કરશે. સાથે સાથે ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબૂદ કરશું અને જે ભ્રષ્ટાચારમાંથી જે પૈસા આવે એ લોકોની સુખાકારીમાં વાપરશું અને એના આધારે લોકોના ટેક્સ ઘટાડશું અને લોકોને મેક્સિમમ જે કાંઈ પૈસા બચે છે એ લોકોના હિતાર્થે અમે વાપરશું. રાજભા, ઈમાનદારીનું ગેરંટી કાર્ડની એક વાત કરવામાં આવી રહી છે, જ્યારે આપ એના વિશે શું કહેશો, ખાસ કરીને શું ગેરંટી કાર્ડ છે? ગેરંટી કાર્ડ એ છે કે દર ચૂંટણીએ દરેક પક્ષો છે એ ચૂંટણી ઢંઢેરામાં, જોકે નામ જ ઢંઢેરો છે, ઢંઢેરો પીટે છે પણ એ રીતે કામ થતા નથી, ત્યારે આમ આદમી પાર્ટી છે આ દેશમાં ઈમાનદાર લોકોની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું એક નિયમ રહ્યો છે કે કથની અને કરની એની અલગ નથી. માન્ય કેજરીવાલજીએ દિલ્હીમાં જે કાંઈ વચનો આપ્યા હતા એ જે કાંઈ મેન્યુફેસ્ટો હતો એથી સવાયું કામ કરી દીધું છે, ત્યારે અમે આ વખતે ચૂંટણી ઢંઢેરો નહીં પણ અમે ગેરંટી કાર્ડ તરીકે અમારા જે કાંઈ અમે કરશું, અમારા સંકલ્પો છે કે રાજકોટની જનતા અમને કોર્પોરેશનમાં જવાબદારી સોંપશે તો અમે આટલું આટલું રાજકોટ માટે કરશું, અમે ગેરંટી કાર્ડના રૂપે આપ્યું છે. અને ગેરંટી એટલે એમાં કરવાનું જ હોય, ન કરવાની એવી વાત જ ન હોય, જો થશે અને કરશું એવું નહીં, કરશું જ એ રીતની અમે ગેરંટી લોકોને આપી છે કે એક વખત તમે અમને, અને ગેરંટી કાર્ડ અમે ગેરંટી આપતા પહેલાં અમે તમામ પાસાનો વિચાર કરી જોયો છે, કોઈ પણ કાલ્પનિક વાતો નથી, જે વાસ્તવિક જે થઈ શકે એમ છે એવી જ અમે ગેરંટી આપી છે અને ગેરંટી અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું અને અમારી વાત ઉપર અમે કાયમ અડગ રહેશું. જી ચોક્કસથી. અહેમદભાઈ, હું આપની પાસે જાણવા માંગીશ, એક યુવા નેતા તરીકે હવે શું ખરેખર યુવાનો માટે જરૂરી છે સ્થાનિક પ્રશ્નોની સાથે? અત્યારે ખાસ તો યુવાનો માટે બી જરૂરી છે. તમે જોઈ શકો છો અત્યારે અન્ય પાર્ટી કોઈ ખાલી એક પ્રચારમાં નીકળે છે તો એ પેઇડ લોકોને લઈને નીકળે છે, ને અત્યારે તમે હાલ તમે જોઈ શકો છો અન્ય પાર્ટી કોઈ પ્રચારમાં નીકળે ત્યારે હાર પહેરવાના 500 રૂપિયા આપે છે અને અત્યારે બી તમે જોઈ શકો છો. ચોક્કસથી. બેન, હું આપની પાસે આવીશ ને જાણવા માંગીશ કે ગૃહિણીઓના શું પ્રશ્ન છે, આજે ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો 3 વધારો થયો છે, શું કહેશો એને લઈને, શું અપેક્ષાઓ છે હવે આપની આમ આદમી પાર્ટી તરફ ગૃહિણીઓની? સર, આમ આદમી પાર્ટી તરફથી દરેક બહેનોને, ગૃહિણીઓને અમે એ જ કહીએ છીએ કે અમારું જે કાર્ય છે એ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં જેટલું કાર્ય અમે કરવાના છીએ અને એમાં જેટલું જેટલું કામ કરશું એમાં લોકોને જેમ કે શિક્ષણ ફ્રી છે, પ્લસ સરકારી જીમ કરવાના છે, સ્વિમિંગ પુલ કરવાના છે, બાળકો માટે રમતગમતના ગાર્ડન બનાવવાના છે, તો એ દરેક જગ્યાએ જ્યારે નિઃશુલ્ક થઈ જશે ત્યારે ઓટોમેટિક જ ગૃહિણીઓને ફાયદો, લાભ થવાનો જ છે. પ્લસ પાણીવેરાનો કાપ મૂકવામાં, પાણીવેરો લેવામાં નથી આવવાનો, ઘરવેરો છે એ પણ અડધો કરવાનો છે. એ ઉપરાંત અમે અત્યારે જે જગ્યાએ છીએ, જે વિસ્તારમાં છીએ, તો દરેક મહિલાઓનો અમને એટલો બધો આવકાર છે અને એ લોકોને અમે સમજાવ્યું કે મહાનગરપાલિકાની અંદર કયા કયા કાર્ય આવે અને અમે શું કરવાના છીએ, તો એનો એ લોકોએ સાંભળ્યું ને તો એ લોકો એટલા ખુશ થયા, અમને દુઆ આપી કે તમારે એમ પણ નથી બોલવાનું કે અમે જીતશું, તો એ લોકો એમ કહે છે કે તમે જીતીને આવશો જ અને અમારી વચ્ચે તમે પછી પણ આવજો, તમે ખાલી મળવા આવજો અમને તો પણ અમને સારું લાગશે, કારણ કે અહીંના મહિલા કોર્પોરેટરો છે જે ક્યારેય એ લોકો એમના મોઢા પણ નથી જોયા, મળવા પણ નથી આવતા, જ્યારે અમે એ લોકોને કહ્યું છે કે અમારા નંબર સહિત અમે તમને આપશું અને અમે તમારી વચ્ચે રહીને જ કામ કરશું. ચોક્કસબેન, સતત જનસંપર્ક કરી રહ્યા છો આપ પણ, તો શું અપેક્ષાઓ છે હવે બહેનોની અને સ્થાનિક પ્રશ્નોને લઈને શું આપના વિચારો છે? જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં મેઇન તો બહેનોનો પાણીનો પ્રશ્ન હોય છે કે પાણી ઓછું આવે છે, પાણીના ટાઈમિંગ આવા છે, પાણી ગંદુ આવે છે, તો અમારો તો પહેલાં એ જ પ્લાન છે કે પાણી 24 કલાક અમે આપવાના છીએ, કોઈને કોઈ પ્રશ્ન જ નહીં રહે કે આ ટાઈમ છે કે આ ટાઈમ છે, અને ચોખ્ખું પાણી, મિનરલ વોટર અને 24 કલાક પાણી આપવાના છીએ. અત્યારે જ્યારે અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ત્યાંના બહેનો શું, બાળકો પણ અમને એમ કહે છે કે તમે અમારા માટે સ્કૂલ બનાવશો તો અમે એમાં જ જશું અને ત્યાર પછી પણ તમે અમને મળવા આવજો, તો અમે એ લોકોને ખાતરી આપી છે કે અમે તમારી વચ્ચે જ રહીને કામ કરીશું અને અમે જરૂર તમને મળવા આવીશું. અહીંના લોકોએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને એ લોકોએ કીધું છે કે અમે દુઆ કરી છે કે તમે જીતીને જ આવશો અને તમે અમારી વચ્ચે આવશો એ અમને ખાતરી છે.
आज भोमेश्वर विस्तार में लोकसंपर्क दरमियान आ विस्तार सेवाभावी अग्रणी युसुफ भाई सांक रफीक भाई जे लोग वर्षो थी भारतीय जनता पार्टी काम करता था परंतु युसुफ भाई थोड़ा समय पहला पण मने मळ्या हता अने एमने कीधु कारण के युसुफ भाई ना नाना भाई छे ई अहमद भाई सांगी आम आदमी पार्टी काम करता था एवे समय युसुफ भाई कीधु के भाई अहमद ने तमे लड़ावो तो अमे सौ साथे रहेशुं पण युसुफ भाई नी लागणी ने अमे मान आपीने अहमद भाई ने टिकीट आपी छे कारण के एक युवान छे तरवैयो छे निष्ठावान अने प्रामाणिक युवान छे तो आजे विधिवत रीते आम आदमी पार्टी में युसुफ भाई अने अन्य जे एमना युवानो ने जुबेर भाई अने बधी टीम जोड़ाणी छे एमने आवकारुं छुं अने एमने हूँ अभिनंदन आपूँ छू एक सारू काम पब्लिक की सेवा करना पार्टी में जोड़ना है बदल एमन स्वागत करूँ छूँ जी चौक्स थी वोर्ड नंबर बेना विस्तार की बात करी तो आम आदमी पार्टी ए स्थानिकों ने आप वचन ईमानदारी गेरंटी कार्ड आपी करते तमाम प्रश्नों निराकरण कैमरा पर्सन सागर गज्जर साथ प्रतिपाल सिंह झाला अब तक चैनल राजकोट।